ચાલો ધોરણ છ આજે આપણે પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ માં છેલ્લે આપણે ઇતિહાસ વિશે જાણ્યું હતું એમાં આપણે ભોજપત્ર છે પછી તાંબ્રપત્ર શીખી ગયા હતા હવે તાંબ્રપત્ર વિશે આપણે શીખીએ તાંબ્રપત્ર છે તો એનો જે ઇતિહાસ છે એ જાણવાનો છે અને તમે જે આ બુકમાં આખું પાઠ મેં લખેલો છે એને ટૂંકમાં પણ લખી શકો છો તો તાંબ્રપત્રનો ઇતિહાસ જાણવાનો એક અગત્યનો સ્ત્રોત છે આપણા માટે તાંબ્રપત્ર માટે ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે આપણને ખબર નથી હોતી કે તાંબ્રપત્ર કેવી રીતના લખાતા તેના દ્વારા શું માહિતી મળતી તો આપણે અત્યારે અહીંયા જોઈશું તો ઇતિહાસનો એક ખૂબ જ અગત્ય સ્ત્રોત છે જે સાધન મળેલા છે આપણને એને સ્ત્રોત તરીકે જાણવામાં આવે છે પુરવઠો મળેલો છે ખૂબ જ અગત્યનો છે ત્યારબાદ તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે એને કહેવાય છે તાંબ્રપત્ર હવે તાંબ્રપત્ર છે તો કે ભાઈ એનામાં એવું શું કરવામાં આવતું કે જેના દ્વારા એ તાંબ્રપત્ર ઓળખાતા તો કે ભાઈ તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતું લખાણ લખાણ એટલે કે કોઈ પણ ભાષા જ્યારે આપણે અત્યારે પત્ર વહીવટ કરીએ છીએ ઘણા બધા લોકો એવા હશે કે જે કાગળ પર પત્ર લખીને પહોંચાડતા હશે પણ અત્યારે મોબાઈલની સુવિધા દ્વારા અત્યારે એ પત્રનો પણ ઉપયોગ નહીવત થઈ ગયો છે તો એવી જ રીતના જ્યારે રાજા મહારાજાઓ હતા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર પહોંચાડવો અથવા કોઈ ખાનગી માહિતી પહોંચાડવી હોય તો આવી રીતે તાંબાના પત્ર ઉપર લખાણ કોતરી અને લખતા હતા એને કહેવાય તાંબ્રપત્ર ત્યારબાદ ઘણા રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તાંબાના તાંબ્રપત્ર ઉપર કોતરાવતા હવે કોઈ પણ વહીવટી તંત્ર છે એનું જે આખું તંત્ર છે જે રાજ્યનો કારોબાર છે એ સંભાળવા માટે કેમ કે બધી વસ્તુ તો એમને યાદ રહેવાની નથી તો એ યાદ રહે ખૂબ જ અગત્યની માહિતીઓ યાદ રહે તો એના માટે કેટલા કેટલા વસ્તુની દાન કરેલું છે આપણું વહીવટી તંત્ર એટલે કે આખા વર્ષનું જે બજેટ છે એ દર્શાવવું હોય આખો જે કારોબાર છે એ જાણવો હોય તો કેના ઉપર કરતા હતા દર્શાવતા તો કે તાંબ્રપત્ર ઉપર દર્શાવતા હતા જેથી એને ખબર પડે કે અમે આટલું દાન કરેલું છે આપણા રાજ્યનો કારોબાર આટલો છે એ બધું એમાં કોતરાવીને રાખતા સમય ઉપરાંત એને લોકો પણ જાણી શકે અને પોતાને પણ આગલા વર્ષે જાણવા માટે ઉપયોગી થાય છે ગુજરાત રાજ્યમાં તાંબ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે આપણું જે ગુજરાત રાજ્ય છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં તાંબ્રપત્રો છે એ જોવા મળે છે મોટી સંખ્યા છે ઘણી બધી ઘણા બધા રાજાઓ સાચવ્યું છે જ્યારે આજે આપણને ઇતિહાસની માહિતી પૂરેપૂરી મળી રહે છે તાંબ્રપત્રો પરથી રાજાના નામ હવે તો કે તાંબ્રપત્ર પરથી જાણી શકાય છે કે કયા રાજાએ બનાવેલા છે તો કે ભાઈ પહેલા તો રાજાનું નામ દર્શાવે છે એટલે ખબર પડે છે કે રાજાનું કયા રાજાના તાંબ્રપત્ર છે ત્યારબાદ તેમનો ધર્મ તો એનો જે ધર્મ છે એ પણ ઓળખી જઈએ છે ત્યારબાદ એમની કામગીરી કરવાનું જે વહીવટી તંત્ર છે આખું એ પણ એમાં જોવા મળે છે અને તેમણે કરેલા દાન ધર્મ કોઈ જે વધારે દાન આપેલું છે એમને પ્રજા માટે એની પણ વિગતામાં મળી રહે છે તો આ બધા જે પોઈન્ટ છે એ તાંબ્રપત્રોમાં ખૂબ જ ઉપયોગી છે યાદ રાખજો રાજાના નામ તેના ધર્મ વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગત તાંબ્રપત્રમાં જોવા મળે છે ત્યારબાદ હવે જે તાંબ્રપત્રો છે એ અત્યારે તમને ક્યાંથી મળી આવેલા છે તો કે ભાઈ સંશોધન કરેલું છે ખોદકામ કરેલું છે ત્યાંથી એ તાંબ્રપત્ર આપણને જોવા મળેલા છે કઈ કઈ જગ્યાએ સાચવેલા છે એની અહીંયા માહિતી આપેલી છે તો કે ગુજરાતમાં તાંબ્રપત્રો પાટણ માં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે ઉત્તર ગુજરાતમાં આવેલી છે એ જગ્યાએ તાંબ્રપત્રો ત્યાં સાચવેલા છે અને જોવા મળે છે ત્યારબાદ અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે નવરંગપુરામાં આવેલું છે ત્યાં પણ જોવા મળે છે અને ભોજે અધ્યયન
હર્ષવર્ધન વિદ્યા ભવન અમદાવાદ અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે કે ક્યાં આવેલું છે તો કે કોબા ગાંધીનગર ખાતે સચવાયેલું છે આમાં જે તામ્રપત્રો છે આ જગ્યાએ સાચવેલા છે તમને જોવા મળે છે ત્યારબાદ બીજો પોઈન્ટ છે પ્રાચીન સિક્કાઓ જે ખૂબ જ અગત્યના છે અને ટૂંકનો સ્વરૂપે લખાય છે અહીંયા જો આખી ટૂંકનો આપેલી છે તો પ્રશ્ન જવાબમાં પૂછવામાં આવે છે કે પ્રાચીન સિક્કાઓ વિશે ટૂંકનો લખો તો તમે આ જે મહત્વના પોઈન્ટ છે એ લખી શકો છો તો કે ભાઈ પ્રાચીન સિક્કાઓ પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે ભાઈ ઘણા બધા પ્રાચીન સિક્કાઓ જુદા જુદા આકારના અને જુદી જુદી ડિઝાઇનના જોવા મળે છે અત્યારે સરકાર પાસે છે તો તમને જોવા મળે છે આપણી પાસે કયા સિક્કાઓ કઈ હોય નહીં પણ થોડો ભૂતકાળમાં જાઓ તો તમારા મમ્મી પપ્પાએ જો જૂના સિક્કાઓ સાચવેલા હોય અત્યારના જે જૂના સિક્કાઓ હોય એ તમને જોવા મળે પણ સૌ પ્રાચીન સિક્કાઓ છે એ લુપ્ત થઈ ગયા છે એ તો સરકાર પાસે હોય ત્યાંથી તમે જોઈ શકો પ્રાચીન સિક્કાઓ પર રાજાના નામ અહીંયા તામ્રપત્રની જેમ જ અહીંયા જે પ્રાચીન સિક્કાઓ છે એમાં પણ રાજાના નામ તેમાં પણ ધર્મ સંસ્કૃતિ અને તેમના સમયની માહિતી આપે છે તમે જુઓ છો અત્યારે આપણા સિક્કા છે એમાં વર્ષ દર્શાવેલ હોય છે કોઈ છાપ દર્શાવેલી હોય છે તેના દ્વારા તમે ઓળખી શકો છો તો એવી જ રીતના અહીંયા સમય દર્શાવેલો હોય તો તમને ખબર પડે કે એ સાલના કયા વર્ષના છે સિક્કાઓ ત્યારબાદ તો કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે પંચમાર્ક સિક્કાઓ મળી આવેલા છે તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ પંચમાર્ક સિક્કા કેવા હોય તો અહીંયા જો લખેલું છે તો કે પંચમાર્ક સિક્કા ધાતુના ટુકડાઓ જે ધાતુ છે સોના ચાંદી અથવા તાંબાના એને ધાતુ કહેવામાં આવે છે એના જે ટુકડાઓ છે નાના નાના છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાર્ક સિક્કા કહે છે શું કહે છે કે એના ઉપર ખાસ ડિઝાઇન બનાવી હોય એટલા માટે શું કરે છે એક ખાસ પ્રકારનું બીબું આવે છે એમાં એ પતરું મૂકે અને પ્રેસ કરે એટલે કે દબાવે એટલે એ છાપ એમાં છપાઈ જાય છે એવા સિક્કાને પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવે છે જેમ કે દાખલા તરીકે અત્યારે આપણા જે સિક્કાઓ છે તો તમને થોડા ડિઝાઇન કરેલા હોય એટલે ઉપસેલા સિક્કાઓ જોવા મળે છે તો એવા જે સિક્કાઓ છે એને પંચમાર્ક સિક્કાઓ આપણે કહી શકીએ ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા છે તો કે ભારતમાં જ્યારે ગ્રીક વંશજો હતા રાજાઓ હતા તો એના સિક્કાઓ અહીંયા જોવા મળે છે ત્યારબાદ પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે સોનું ચાંદી અને તાંબાના જોવા મળે છે જે પ્રાચીન એટલે કે ખૂબ જ જૂના સિક્કાઓ હતા એ સોના ચાંદી અને તાંબાના જોવા મળે છે અત્યારે આપણે એ જે સિક્કાઓ છે અત્યારે જોવા નથી મળતા કેમ કે ઈ રાજાઓનો સમય હતો ત્યારે જોવા મળતા હતા પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો અભિલેખો તામ્રપત્રો અને ભોજપત્રો આપણે શીખી ગયા હતા એ ખૂબ જ મહત્વના સ્ત્રોત છે એટલે કે પ્રાચીન ઇતિહાસના સ્ત્રોત છે તો એમાં ત્રણ પત્રોનો સમાવેશ થઈ શકે અને સાતમાં અભિલેખોનો પણ સમાવેશ થઈ શકે જે શિલાલેખો આપણે આગળ જોયેલા હતા કે જેના ઉપર કંઈક માહિતી કોતરાવવામાં આવતી એને અભિલેખો કહેવામાં આવતા ત્યારબાદ જૂના સિક્કા પરથી આપણને જે તે સમયની મેં કીધું જ ને કે આપણા જે સિક્કાઓ છે એમાં વર્ષ લખવામાં આવે છે તો એ સમયની માહિતી આપે છે ત્યારબાદ જે રાજ્યની સામાજિક શું કહે છે કે જે તે રાજ્ય હોય ગુજરાત રાજ્ય છે તો આપણા સિક્કાઓ અલગ હોય છે તો એ માહિતી પણ મળી રહે છે ત્યારબાદ સામાજિક માહિતી મળી રહે છે ભાઈ ત્યાંનો સમાજ કેવો હતો ત્યાંના લોકો કેવા હતા એ સામાજિક માહિતી પણ મળી રહે છે ત્યારબાદ ધાર્મિક ભાઈ સંસ્કૃતિ કેવી હતી એનો ધર્મ કેવો હતો જેમ કે આપણે અત્યારે જોઈએ છે હિન્દુ ધર્મ છે મુસ્લિમ ધર્મ છે તો એ પ્રકાર આપણી ભાષા છે તો ગુજરાતી છે મુસ્લિમ ભાષા હોય તો ઉર્દુ વપરાય છે એમ રીતે ધાર્મિક ભાષા પણ તમને જોવા ત્યાંના સિક્કાઓમાં ખબર પડે છે ત્યારબાદ આર્થિક સમજૂતી પણ તેમાં જોવા મળે છે કે કેટલા સમય પહેલાનો સિક્કો છે
જોવા મળે છે તો કે ભાઈ શિંગ જૂના સિક્કાઓમાં સમયની વચ્ચે જેતે રાજ્યની અને સામાજિક ધાર્મિક અને આર્થિક અને એની સાથે રાજકીય માહિતી પણ જોવા મળે છે આ જે પ્રાચીન સિક્કાઓની વાત તમે ટૂંકમાં સ્વરૂપે પ્રશ્ન જવાબમાં જે ટૂંકમાં પૂછાય છે એમાં તમે લખી શકો ત્યારબાદ જોઈ લઈએ ઇતિહાસના અભ્યાસીઓ જે અભ્યાસ કરતા હોય ઇતિહાસ જાણવા માંગતા હોય એવી રીતના જે અભ્યાસીઓ છે તો કે કયા કયા છે તો કે પુરાતત્વશાસ્ત્રીઓ પુરાતત્વશાસ્ત્રીઓ તો ભાઈ કોને કહેવાય કે ભાઈ જે ખોદકામ કરે છે ઉત્ખનન કરે છે એને પુરાતત્વશાસ્ત્રીઓ કહે છે પછી તો કે ઇતિહાસકારો જે ઇતિહાસ વિશે જાણતા હોય શોધખોળ કરતા હોય તમે ઘણા પિક્ચરમાં એવું જોયું હશે કે રાજમહેલની શોધ કરે છે અને પછી એમાંથી બધી વસ્તુઓ સાધનો મળી આવે છે તો એ ઇતિહાસકારો હોય એ ઇતિહાસકારો સંશોધન કરે અને આપણી સમક્ષ માહિતી અથવા દેશ સમક્ષ માહિતી પહોંચાડે ત્યારબાદ પ્રવાસીઓ અને એવા લોકો હોય છે જે અમુક સ્થળ અને માહિતી પોતાની ડાયરીમાં નોંધ કરતા હોય છે તો પ્રવાસ કરે છે ત્યારે ત્યાંના ધર્મના લોકો એની સંસ્કૃતિ કેવી છે એના દ્વારા આપણને માહિતી મળે છે તો આ જે ત્રણ છે વ્યક્તિઓ એ ઇતિહાસનો આપણને પૂરેપૂરો ખ્યાલ દર્શાવે છે આપણને ઇતિહાસ વિશે માહિતી પહોંચાડે છે તો જોઈ લઈએ તો ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જે માનવે પોતાની જિંદગી જીવી લીધી છે એવો ભૂતકાળ એને કહેવામાં આવે છે ઇતિહાસ પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ પણ કહેવામાં આવે છે પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળો પર જઈ મેં કીધું કે ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે અને તે દ્વારા શું મળી આવે છે તો કે મકાનો પહેલા તો મોટા બધા વિશાળ મકાન મળી આવે છે ત્યારબાદ એમાં સિક્કાઓ ચલણ સિક્કાઓ છે પ્રાચીન સિક્કાઓ છે એ મળી આવે છે ત્યારબાદ તેનું બાંધકામ કેવું કરેલું છે ઈંટો દ્વારા પથ્થરો દ્વારા તો એ પણ એમાં જોવા મળે છે ત્યારબાદ એ લોકો કેવા ઓજારો વાપરતા એ પણ જોવા મળે છે અને ખોરાકના નમૂનાઓ એટલે કે ભાઈ આપણે ઘઉં બાજરી ચોખા ખાઈએ છીએ અનાજ છે આપણું તો એ ખોરાકના પણ અમુક નમૂનાઓ મળેલા છે એટલે ખબર પડે છે કે પહેલાના સમયના લોકો આવું જમતા હતા અથવા ભોજન કરતા હતા ત્યારબાદ મનુષ્યો મળેલા છે એના અવશેષો એટલે ખબર પડે છે કે મનુષ્ય પણ અહીંયા વસવાટ કરતા હતા ત્યારબાદ પ્રાણીઓના હાડકા કે કેવા પ્રકારના પ્રાણીઓ હતા એ પણ જાણ થાય છે આપણને ખબર છે અમુક લોકોએ સંશોધન કર્યું તો એમ કીધું કે ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયનોસોર જોવા મળેલા હતા પેલા ખૂબ જ સમયમાં તો આપણને અત્યારે માહિતી મળી કે પહેલાના સમયે એવા ડાયનોસોર હતા જે આપણને અત્યારે જોવા મળે છે મળતા નથી ટૂંકમાં એના અવશેષો મળી આવેલા છે એટલે એના દ્વારા આપણને માહિતી મળી કે આવા જે પ્રાણીઓ છે એ હતા હાડકા વગેરે શોધીને તેમના અભ્યાસ કરે છે એનો અભ્યાસ કરે છે ત્યારે કેટલા વર્ષ જૂના છે એની જાણ થાય છે તેના આધારે તેનો સમયગાળો જાણી શકાય છે કીધું ને કે ભાઈ એ શોધખોળ કરે છે પોતાની રીતના અને ત્યારબાદ એનો સમયગાળો પણ જાણી શકાય છે તેમજ તેનું યોગ્ય રીતે આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે એવી બધી શોધખોળ કરી અને સાચો પુરવઠો આપણને આપે છે અને તે દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે કયા વર્ષની છે એની સંસ્કૃતિ કેવી છે એની સમાજના લોકો કેવા છે કેવા પ્રાણીઓ હતા આ બધી માહિતી આપણને વ્યવસ્થિત રીતે પૂરી પાડે છે કોણ તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ પ્રવાસી ઇતિહાસ જાણવા માટે હવે પ્રવાસીઓ કોને કહેવામાં આવે છે તો એ જોઈ લઈએ તો કે પ્રવાસી ઇતિહાસ જાણવા માટે એટલે કે ભાઈ ઇતિહાસ છે ભૂતકાળ જાણવા માટે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે શું કરે છે ઘણા બધા લોકો એવા હોય કે જે સારી સારી જગ્યાએ જતા હોય અને ત્યાંનું વર્ણન કરતા હોય પોતાની ડાયરીમાં તો એ ડાયરી કોકને મળે છે અને સરકારને જો એ આપવામાં આવે તો ત્યારે માહિતી તમને મળી શકે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે અથવા દેશ અથવા સ્થળમાં આ પૈકીના ઘણા પ્રવાસીઓ પોતાના પ્રવાસની સાથે પ્રવાસ વર્ણન લખતા શું કહે છે કે ભાઈ પ્રવાસીઓ છે ત્યાં જઈ અને એ પોતાની નોટમાં નોંધતા તો એ પ્રવાસનું વર્ણન કરે છે આખો દર્શાવે છે
જેમાં તેઓ જે તે દેશની સંસ્કૃતિ અને માનવ જીવન વિશે નોંધ લખતા કે ત્યાંની સંસ્કૃતિ ધર્મ કેવો છે ત્યાંના નાટકો કેવા છે ત્યાંના ગરબાઓ કેવા છે એ બધું સંસ્કૃતિમાં લખતા ત્યારબાદ એના જીવન કેવું છે પોતાની જિંદગી કેવી દિનચર્યા કેવી છે એનો કેવું જીવે છે એની પણ નોંધ કરતા હતા એટલે એને કહેવાય છે પ્રવાસીઓ ત્યારબાદ આપણે ઇતિહાસકારો આગળ જોઈશું તો હવે તમને કહેવામાં આવે છે કે ભારતના ઇતિહાસમાં જે આ મહત્વના છે ઇતિહાસકારો કહેવામાં આવે છે જે વિદેશી મુસાફરો છે ઘણા વિદેશમાં જઈ અને એમને શોધખોળો કરેલી છે તો એમાં જેના નામ છે ઇતિહાસમાં જેમને સર્ચ કરેલું છે એના નામ છે મેગેસ્થનીસ પ્લીની ફાવિયાન યુએક્સવાન જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે આ બધાએ છે એ બહુ ઇતિહાસકારો છે એમને ઘણી બધી શોધખોળો કરેલી છે ત્યારબાદ આપણે સિંધુ નદી વિશે જાણીશું